કેમ છો તમે બધા મજામાં ને? જો હવે તો આપણી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે તમે બધા તમારા મમ્મી પપ્પાને કહીને સંમતિપત્રક ભરીને સ્કૂલે આવતા થઈ જજો, બરાબર ને? હવે વિડીયોમાં તો રોજ જુઓ છો પણ સ્કૂલે ભણશો તો તમારે વધારે મજા આવશે, બરાબર ને? આજે પણ કેટલા છોકરાઓ આવ્યા હતા, તો હવે જે બાળક નથી આવ્યા સ્કૂલમાં એ હવે સ્કૂલે આવતા થઈ જશે તો તમને સ્કૂલમાં ભણવાની મજા આવશે, બરાબર? આજે કેટલા બધા છોકરાઓ આવ્યા તેમને બહુ જ મજા આવી. હવે આજે આપણે ફરી ચાલો સર્જનમાં, ચાલો સર્જનમાં ટીચર તમને અવલોકન કરો ને બધું ઘણું બધું બન બેસતી જોડીઓ આ બધું શીખવાડી દીધું કે જોડો ને બધું કરો, બરાબર? હવે આજે આપણે શું કરવાનું છે, જો આ ડીશ જોવે છે, આ ડીશમાં બિસ્કિટ છે, ડીશમાં એક બિસ્કિટ પર ચોકલેટની ચિપ્સ લગાવેલ છે. આવા બિસ્કિટ મળે છે ને બજારમાં, તમે જોવો છો ને? અને બીજા બિસ્કિટ પર કશું નથી, આ નાન ખટાઈ છે. અને આ પહેલાં તમારા હાઈડ એન્ડ સીકના બિસ્કિટ આવે છે ને ચોકલેટ ચિપ્સવાળા, એવા બિસ્કિટ છે. તો આ બે ખાલી પ્લેટમાં એક એક બિસ્કિટ મૂકેલા છે, બરાબર? અને બીજા બધા બિસ્કિટો અહીંયા નીચે છે, જોવે છે કેટલા બધા બિસ્કિટો છે નીચે? આ બધા બિસ્કિટોને આપણે એકબીજાને એની જોડે જોડવાના છે કે કયા પ્લેટ ડીશમાં કયા બિસ્કિટ જશે, બરાબર? આ સાદું બિસ્કિટ છે એટલે નાન ખટાઈ છે, અને આ ચોકલેટ ચિપ્સવાળું બિસ્કિટ છે. અહીંયા પણ કેટલા સાદા બિસ્કિટ છે અને કેટલા ચોકલેટ ચિપ્સવાળા બિસ્કિટ છે. તો આ બધા બિસ્કિટને આપણે એને ડીશ જોડે જોડવાના, એટલે એની ડીશ સુધી એને પહોંચાડવાના છે, એટલે આપણે એ ડીશમાં ગોઠવવાના છે વ્યવસ્થિત, બરાબર ને? કે કેટલા બિસ્કિટ કયા તઈ જશે ને એ આપણે ગોઠવવાના છે. તો જોઈએ આ કયું બિસ્કિટ છે, ચોકલેટ ચિપ્સવાળું, એટલે કઈ જશે? આ ડીશમાં જશે, આ ડીશમાં તો નાન ખટાય છે એટલે આ ડીશમાં જશે. એટલે આપણે આ બિસ્કિટને આની જોડે જોડવાનું. જો ટીચર આ બિસ્કિટવાળું તમને શીખવાડે છે, તમારે ઘરે તમારી મમ્મીને તમારે ખાલી જોવાની છે વિડીયોને, ધ્યાનથી જો શીખવાનું છે. તમારે તમારી મમ્મીને બિસ્કિટ દોરતા ના ફાવે તો કોઈ ડીશ કે બાઉલ જોડીએ ને બિસ્કિટની જગ્યાએ કોઈ ચોકલેટ કે કોઈ ફૂલ કે કોઈ નાની નાની કેરીઓ કે નાના ઝાડ એવું અલગ અલગ વસ્તુ દોરી આપે, કે વાડકામાં એવું અલગ અલગ વસ્તુ એ રીતે દોરી આપે કે તમે અને નીચે પણ બિસ્કિટની જગ્યાએ કોઈ પણ વસ્તુ અને તમારે એ ધ્યાનથી જોઈને જોડવાની છે. જેટલું ફાવે તો, અને જેને ના દોરતા ફાવે ના કરવું તો ખાલી ધ્યાનથી આ વિડીયો જોજો કે જોયા પછી પરીક્ષામાં આ વસ્તુ પૂછે તો તમને જોડતા ફાવે, બરાબર છે ને? પછી આ શું છે, આ ખાલી નાન ખટાઈ છે, એટલે ખાલી નાન ખટાઈવાળી ડીશ કઈ છે? આ છે, એટલે આપણે એની જોડે જોડીએ. પછી આ આ બિસ્કિટ આ ચોકલેટ ચિપ્સવાળી છે ને, એટલે કઈ જશે? અહીંયા જશે, ના તો અહીંયા જશે, એટલે આ આ બધું પણ તમારે ધ્યાન રાખવાનું કે કઈ ડીશમાં ચોકલેટ ચિપ્સવાળી બિસ્કુટ છે ને કયું સાદું છે બિસ્કિટને, તો કયો કેરી છે ને કયું સફરજન છે, કઈ ડીશમાં કેરી સફરજન દોર્યું છે એ પણ તમારે જોઈને જોડવાનું. જો આ પણ ચોકલેટ ચિપ્સવાળી એટલે આ પણ અહીંયા જશે, પછી આ ચોકલેટ ચિપ્સવાળું એટલે આ પણ આપણે અહીંયા જોડીએ, અને આ કયું છે, સાદી નાન ખટાઈ છે ને, એટલે આપણે આ સાદી નાન ખટાઈ જોડીએ. પછી આ પણ ચોકલેટ ચિપ્સવાળું એટલે આપણે આને પણ આની જોડે જોડીએ. પછી આ નાન ખટાઈ, તો નાન ખટાઈ અહીંયા આવશે, ના ખાલી પ્લેટ આ રહે એટલે આપણે નાન ખટાઈને આની જોડે. પછી આ પણ કયું છે, ચોકલેટ ચિપ્સ, આપણે આની જોડે જોડી દઈએ ચાલે, ના ચાલે યા તો ખાલી નાન ખટાઈ છે એટલે આને આપણે આમ કરીને અહીંયા જોડવાનું. અને પછી આ પણ ચોકલેટ ચિપ્સવાળી છે એટલે આપણે આને પણ અહીંયા જોડવાનું. જો ટીચરે તમને બતાવ્યું આની જગ્યાએ બિસ્કીટની જગ્યાએ કેરી સફરજન કોઈપણ ફ્રૂટ કે ફળ ગમે તે તમે દોરી શકો છો, તમારી મમ્મીને એને ના દોરી આપે તો આ વિડીયો ધ્યાનથી જોજો અને સમજો. ચાલો સર્જનને મારી આસપાસ સામાન્ય જ્ઞાનમાં સમજવાનું પણ ધ્યાનથી સમજવાનું, એટલે કશું પરીક્ષામાં પૂછાય તો તમને તરત યાદ આવે અને તમે કરી શકો, બરાબર ને? આપણે નવી વિડીયોમાં ફરી મળીશું, આવજો.